गुड आफ्टरनून गुड आफ्टरनून सर તમારું નામ જણાવો સર મારું નામ પ્રકાશ સુથાર ઓકે સર તમારું પાર્થ સોરઠિયા મારું ઓકે તમારું આ કેટલામું ઇન્ટરવ્યુ હતું આમ જીપીએસસી નો ત્રીજો ઇન્ટરવ્યુ છે ઓકે સર એક્સપિરિયન્સ કેવો રહ્યો ઇન્ટરવ્યુ નો અંદર તમારો સારો રહ્યો એક્સપિરિયન્સ મારે આશા મેડમ નું બોર્ડ હતું અને સારો રહ્યો એક્સપિરિયન્સ ઓકે સર તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ રિલેટેડ માહિતી આપશો મારું નવોદય વિદ્યાલયમાં સ્કૂલિંગ કરેલું છે અને બી મિકેનિકલ ગ્રેજ્યુએશન કરેલું છે ત્યાર પછી અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રોબેશન પીરિયડ ચાલુ છે ઓકે સર તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ રિલેટેડ મારું સિવિલ એન્જિનિયર એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઓકે અને હાલ ડીવાયએસઓ માં એનો એક્સપિરિયન્સ તમને અહીંયા કઈ કામમાં આવ્યો ડીવાયએસઓ તરીકે મને વધારે તો રેન્ડમ ક્વેશ્ચન જ હતા ટીચિંગ ઉપર વધારે હતા અને જે ક્વેશ્ચન સિવિલના એક બે પૂછ્યા હતા અમુક ચિત્રકારોના નામ પૂછ્યા હતા ગુજરાતના પણ એ તો ખ્યાલ ના હોય રેન્ડમલી નામ આવતા હોય એટલે અને બાકી બંધારણના ક્વેશ્ચન હતા મારે કારણ કે મેં કીધું હતું કે બંધારણ ભણાવું છું એટલે બંધારણમાં કેવા ક્વેશ્ચન હતા સર સિમ્પલ જ્યુડિશિયલ રિવ્યૂ શું છે એબ્સોલ્યુટ જસ્ટિસ શું છે એ પ્રકારના ક્વેશ્ચન હતા અને કમ્પેરિઝન પૂછી હતી બંધારણની અલગ અલગ ઓકે સર તમને એજ્યુકેશન રિલેટેડ કેવા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા બેકગ્રાઉન્ડ રિલેટેડ તો કંઈ નહોતું ફિલ્ડમાં ફિલ્ડ રિલેટેડ ક્વેશ્ચન હતા અમુક તપાસો વિશે પૂછ્યું હતું કે તમે સ્વતંત્ર તપાસો કરેલી કે એમાં મદદ કરેલી કે એ કરેલી હતી મદદ કરેલી હતી એમાં તપાસમાં જોડે રહીને શીખ્યા હતા તો એ બાબત ડિસ્કસ કરેલી પછી પોલીસની અંદર જેમણે રિફોર્મ્સની અમુક જરૂર છે જેલ વિશે પછી કસ્ટોડિયલ ડેથ વિશે એવા ક્વેશ્ચન હતા પછી ડીવાયએસપી લેવલના અધિકારીની કેટલી તપાસો હોય છે કઈ તપાસ હોય છે પછી પોલીસ અને રેવન્યુ સાથે શું કનેક્શન હોય છે એમના જે તપાસોની અંદર શું એકબીજા સાથે કોલેબરેટ કરતા હોય છે તો એને ક્વેશ્ચન હતા અને મારો હોબી જે ડાયરી રાઇટિંગ હતું તો પછી એમાં ક્વેશ્ચન હતા અને છેલ્લે અઠવાડિયામાં શું એન્ટ્રી કરી એના વિશે પ્રેફરન્સ રિલેટેડ કેવા ક્વેશ્ચન હતા કોઈ નહીં પ્રેફરન્સ પૂછ્યા જ નથી સર તમને એમ ડીવાયએસપી મારો ફર્સ્ટ પ્રેફરન્સ છે એ વાત કરે એટલે પોલીસિંગ ઉપર જ આખો ઇન્ટરવ્યુ રહેલો છે હા પોલીસિંગ લાઈક કેવા ક્વેશ્ચન હતા એ જ કે ડીવાયએસપી લેવલના અધિકારી છે તો કઈ તપાસ કરે છે કસ્ટોડિયલ ડેથ થાય છે તો સૌથી પહેલાં શું કરવાનું જેમ કે ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવું પડે છે એ તપાસ પણ કરે છે કે ડીવાયએસપી રેન્કના અધિકારી કરે છે પછી અમુક ડીવાયએસપીની તપાસ હતો કે ગુસ્સી ટોક જે છે એ ડીવાયએસપી સાહેબ તપાસ કરે છે એ મતલબ પોલીસિંગ ઉપર જ આખું હતું ઓકે કરંટ રિલેટેડ સર કેવા ક્વેશ્ચન હતા કોઈ એક હા એક એશિયન ગેમનો ક્વેશ્ચન હતો કે તાજેતરમાં કેટલા મેડલ મળ્યા છે એવા ક્વેશ્ચન હતા એટલે એ તો રેન્ડમ ન્યૂઝ પેપર રેગ્યુલર તમે વાંચતા હોય એટલે આવડી જાય એટલું બધું કરંટ ડીપમાં નથી પૂછ્યું G20નો એક ક્વેશ્ચન હતો ઓકે સર તમે ના મને તો કરંટ નહોતું પૂછ્યું એટલે આમ સારું છે ઓકે જીપીએસસી નેક્સ્ટ જીપીએસસી 1-2 આવનારી છે અને પ્રિલિમ માટે કોઈ સ્ટ્રેટેજી જણાવશો પ્રિલિમમાં તો બસ કે બધું વિષય એક તો રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે મેક્સિમમ રિવિઝન કરો અને મેક્સિમમ મોક ટેસ્ટ આપો એટલે થઈ જશે વાંધો નહીં ઓકે આ મેઇન્સ ન્યૂઝ પેપર અને મેઇન્સ ને લિંક કેવી રીતે કરી શકે મેઇન્સમાં ન્યૂઝ પેપર ન્યૂઝ પેપરની અંદર એક ઇંગ્લિશ ન્યૂઝ પેપર મેં કરેલો જેની અંદર કેવું કે જે ગવર્મેન્ટ રિલેટેડ પોલિસીસ છે સ્કીમ છે તો એના ઉપર વધારે ફોકસ કરતા એમ જે પોલિટિકલ ન્યૂઝ કરતા એમ તો એ મેઇન્સ સાથે આપણો જે સિલેબસ હોય છે એનાથી કનેક્ટ કરીએ તો સારો બેનિફિટ થાય ન્યૂઝ પેપર કેટલું ઇમ્પોર્ટન્ટ છે સર ન્યૂઝ પેપર રેગ્યુલર વાંચવું જોઈએ એટલે તમે થોડા અપડેટ રહો પછી તમે મેગેઝિન વાંચો તો કંઈ વાંધો નહીં પણ એકાદું ગુજરાતનું ગુજરાત સમાચાર વાંચો દિવ્ય ભાસ્કર વાંચો કે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો તો ન્યૂઝ પેપર તો રેગ્યુલર વાંચવાનું જ અડધી કલાક એટલે છેલ્લે તમારે મંથલી કંઈક કમ્પાઇલેશન વાંચવું હોય તો તમે વાંચી શકો ઓકે સર મેઇન્સમાં વેરિએશન કેવી રીતે લાવી શકે મેઇન્સમાં રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે ઇંગ્લિશ ગુજરાતી ખાસ ઇમ્પોર્ટન્ટ હોય અને આન્સર રાઇટિંગ કરવું પડે તો જ તમે તમારી પાછલું જે પરફોર્મન્સ છે એના કરતાં વધારે ઇમ્પ્રૂવ કરી શકો ઓકે સર મોક ઇન્ટરવ્યુ આપવાથી તમને શું લાગે ફાયદો થાય છે કે હા મોક ઇન્ટરવ્યુથી ફાયદો થાય છે મેં હમણાં જ રિસેન્ટલી એક મોક ઇન્ટરવ્યુ આપેલો તો એની અંદર જે જનરલ આપણે ભૂલો થતી હોય છે એ ભૂલોને આપણે અવોઇડ કરી શકીએ જે હ્યુમન એરર થતી હોય છે ઘણીવાર શબ્દો એવા યુઝ કરતા હોય છે જે ના કરવા જોઈએ ત્યાંથી એવી માહિતી મળે છે ઓકે સર તમને શું લાગે છે મોક ઇન્ટરવ્યુ આપવાથી ફાયદો થાય છે કે હા એટલે તમારી જે બેઝિક એરર હોય એ બધી જતી રહે પર્સનાલિટી કે અહીંયા તો ક્વેશ્ચન એવું તમે ના વિચારી શકો મૂકમાં પૂછે જ અહીંયા તમને પૂછે અહીંયા તો બધું રેન્ડમ ચાલતું કારણ કે ઇન્ટરવ્યુ એ દરિયો છે ગમે ત્યાંથી ક્વેશ્ચન આવે મને જ પૂછી નાખું કે ચિત્રકારના નામ પૂછે હવે એક એમાંથી ખબર હતી ચિત્રકાર બાકી બંને ચિત્રકાર જ હતા પણ નહોતો ખ્યાલ એટલે એ કંઈ બહુ મેટર નથી કરતું વધારે ઓકે તમારો ઇન્ટરવ્યુ ટાઈમ ડ્યુરેશન જણાવશો લગભગ 10-12 મિનિટ સર તમારો બસ 14-15 મિનિટ ઓકે નેક્સ્ટ જે કેન્ડિડેટ આવનારા છે એના માટે કોઈ ઇન્ટરવ્યુ આપવા આવનારા છે એના માટે કોઈ મેસેજ આપવા માંગતો હોય સૌથી પહેલાં તો એ જ કહીશ કે જે બેઝિક તમારું આપણું છે કેમ કે અહીંયા તો બધું અનએક્સપેક્ટેડ છે પણ જે બેઝિક છે એટલું આપણે કરીને આવું જેથી આપણને એમ થાય કે આપણે તૈયારી કરીને આવ્યા છીએ જનરલી જે બેકગ્રાઉન્ડ હોય છે અત્યારે જે જોબ કરતા હોય એના રિલેટેડ છે બસ એવા ક્વેશ્ચન છે એના રિલેટેડ કરંટ અફેર્સ કયું હોય જેમ કે પોલીસ હતું તો પોલીસની અંદર એવા કયા લેજન્ડ્સ માણસો થઈ ગયા કે જેમણે સારા રિફોર્મ લાવ્યા કે સારું કામ કર્યું એના વિશે જનરલ માહિતી
થોડી ગેધર કરી લેવાની અને જે બેઝિક થોડું થોડું કરંટ અફેર છે એ બી કરી લેવાનું. બાકી બીજું તો અહીંયા અનએક્સપેક્ટેડ જ આવવાનું છે, એ કોન્ફિડન્સ જ ઓવરઓલ કામ આવશે. ઓકે સર, તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય તો? કંઈ નહીં, કોન્ફિડન્સ રાખવાનો અને શાંતિથી ઇન્ટરવ્યુ આપવાનું, બહુ લોડ નહીં લેવાનો, એટલો જ મેસેજ. ઓકે સર, તમારો આ ઇન્ટરવ્યુ વન વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવો તો કેવી રીતે કરશો? સારું ગયું છે ઇન્ટરવ્યુ. ઓકે સર, તમે પછી તો રિઝલ્ટ આવે પછી ખ્યાલ આવે. ઓકે સર, થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.